વેલકમ બેક ટુ અંકુશ સવાર સવારમાં મારા વ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે સંદીપનું ટિફિન બને છે તો શાકમાં છે આપણે ભરેલી ભીંડી કોબીનો સંભારો અને જો એની રોટલી થઈ ગઈ છે હવે આપણે એનું ટિફિન પેક કરી દેસુ અને અહીંયા થઈ છે નાસ્તામાં ભાખરી અને ચા બની ગઈ છે અને ભાખરી થઈ ગઈ છે ને તો સંદીપ અત્યારે નાસ્તો કરે છે અહીંયા તું ઉઠી ગયા નીવ નીવ ઉઠી ગયો છે ને ઊંધો પડી ગયો જો હવે ઊંધો પડતા શીખી ગયો ને તો સીધો પડી ગયો હે છે ને અહિયાં વચ્ચે સુતો હોય પણ એની દિશા છે ને સવાર સુધીમાં ક્યાં છેક આવી જાય જો ફરી ફરીને ઊંધો ચતોન થઈ થઈને ક્યાં છેક આવી જાય એટલે આપણે છે ને આવી રીતે ઓશિકાની લાઈન કરી દીધી છે નીવ પડે નહીવ નીવને જો આપણે હવે ખવડાવવાનું શરૂ કરી દીધું છે તો અત્યારે બપોરના થયા છે તો જો આ ડ્રેગન છે થોડું દાડમ પડ્યું હતું તો એનો રસ કાઢીને આવી તે છે ને બંને ક્રશ કરી નાખીએ અને અત્યારે છે ને આ ખવડાવશું અને બપોર પછી છે ને આપણે પાવડર બનાવશું ડ્રાય ફ્રૂટનો પાવડર અને આપણે જે મખાના પડ્યા છે તેનો પાવડર ને એ બધી વસ્તુ આપણે બનાવશું અને પછી એને એનો શીરો બનાવીને ખવડાવશું તો અત્યારે છે ને આ ક્રશ કરીને એને છે ને ખવડાવી દઈએ છે ને જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને એક સેકન્ડ છે ને લેટ થાય ને બિલકુલ ન ચાલે પહેલેથી ને એવી ટેવ છે એ રોવા જ મળે તો અત્યારે જો એને ફ્રુટ જ્યુસ આપું છું અને બે ત્રણ દિવસથી સ્ટાર્ટ કર્યું છે એટલે પેલા જ્યુસથી સ્ટાર્ટ એને કરી દીધું છે અને ધીમે ધીમે આપણે રાબ આપીશું પછી ધીમે ધીમે સાંજે એને ખીચડીને એવું આપીશું અને ન એને ઘાટું ન પતલું હું એને પહેલેથી એવું જ આપું છું અને એને કઈ વાંધો અત્યારે તો આવે એમ નથી અને બાળક ઉપર તો આપણે છે ને ટ્રાય જ કરવાની હોય કે એને શું સૂટ થાય ને કેવી રીતે શું ભાવે ન ભાવે એવી રીતે અને તમારી પાસે કઈ સજેશન હોય તો તમે પણ મને આપી શકો છો અને આવી રીતે જો ને અત્યારે કોઈ વસ્તુ છે ને આપણે બહાર થી ફૂડ પેકેટ જેમ કે નેચરલી બનાવીને બાળકને ખવડાવી શકીએ તો જો કાના ને બધું બધું આપણે દીધું છે મમ્મી જો લઈને આવ્યા હતા ને તો એમાંથી જો મુગટ છે ને એ પ્રેસ કરી દીધો એટલે આને થઈ ગયો વાંધો ન આવ્યો અને આ જે સેટ છે લાંબો ને એવું થાય કારણ કે કાનો આપણો નાનો છે એટલે અને વાઘા થઈ ગયા છે એક મોટો પડે છે અને બાકી આ બધી વસ્તુ પડી હતી ને મેં કીધું એનું જોઈ જવું અને પછી બધું એક જગ્યાએ સરખું મૂકી દો કારણ કે એના હાર ને વાઘાન બધું એમને કોથળીમાં પડ્યું હતું તો હવે મંદિરમાં નીચેના ખાનામાં સમાતું નથી એટલે વ્યવસ્થિત બીજા ખાનામાં મૂકી દઈએ અને આ જો આ હાર નહીં તો થોડું થોડું મોટું છે ને આમાં કેટલી બધી વસ્તુ આવે આજે મેં બધા સેટ એનો જો આખો એને કાનમાં પહેરવાનું છે અને આ હાથમાં પહેરવાનું અને આ એક લાકડી છે ને એની મોરલી છે ને હાર છે ને કેટલી બધી વસ્તુ છે તો એમાંથી આપણે ખાલી અત્યારે તટલું જ પહેરાવું છે કારણ કે આ આઘાન બધું એને મોટું પડે એટલા માટે તો જો એનો મુગટ બહુ મસ્ત લાગે છે ને મુગટ એક બીજો પણ છે તો મુગટ આપણો છે ને જો એક આ મુગટ આ છે એક તો મુગટ છે ને એ સારો કામ આવી ગયો છે તો જો અત્યારે ઉનાળામાં નીવને છે ને માલિશ કરવા માટે છે ને આપણે મધર સ્પર્શનું છે ને કોલ્ડ પ્રેસ કોકોનટ ઓઇલ મગાવ્યું છે તો હવે એનીથી માલિશ કરીશું અને જો આ નીવને છે ને આ લેવું છે હવે બધી વસ્તુ છે ને હવે એને લેવી હોય તો જો આ સંગીતા શું કહે છે જો એ કહે આપ રોટલી બનાવો છો ને તમે તો છે ને એનો વિડીયો બનાવી નાખો એ કહે કે કેવી રીતે બનાવીને કેવી ગોળ બનાવીને કેવી રીતે લોટ બાંધીએ ને તો જો આપને ઈંટ આપે છે કે તમે આવી રીતે વિડીયો બનાવો એ સંગીતા હા એસા એસા બોલો બો એસે કહી રહીએ તો એક દિવસ માં તમને બહુ બધી લાઈક મળશે અને બહુ બધી કોમેન્ટ મળશે એવું એનું કેવું તો આપણે છે ને આજે સોફ્ટ હોય છે ને ડેટોલમાં બોળીને વ્યવસ્થિત પાવડરમાં બોળીને ધોઈ નાખ્યા છે એટલે હવે એને વાપરવું હોય ને તો વાંધો ન આવે તો જો બે અહીંયા સુક્યા છે તડકો આવે છે ને થોડોક અત્યાર સુધી ગેલેરીમાં તડકો આવતો તો ત્યાં થોડાક સુક્યા હતા અને એ બધા છે ને સુકાઈ ગયા છે નાના મોટા બધા લટકાવીને તો જો આ આપણા છે ને ટોય બધા સૂકવાઈ ગયા છે અહીંયા તડકો આવતો નહીં અત્યારે હવે રહ્યો નથી એટલે પછી ત્યાં બાલ્કનીમાં સૂક્યા છે જો બધા ટોય છે ને એ આપણે બોક્સમાં આમાં ભરીએ છીએ તો બધા ભરી દઈએ ને આજો આ નીરવની લોકો લઈ આવ્યા હતા ફૂદું એ ફૂદુ છે બધી વસ્તુ ધોઈ નાખી છે જો આ કાર છે અને એના થોડા ઘણા બીજા રમકડા છે તો આ બધી વસ્તુ છે ને આપણે ભરી દઈએ અને અહીંયા નીવુ ભાઈને છે ને ઉકારા થાય છે એટલે આપણે એને ઘોડિયામાં સૂવડાવી દીધા છે હવે સુવે ત્યારે સાચા હે ને નીવ શું નથી અને નકરું કચકચ કચકચ ને ઉકારા જ કરવા છે હે ને અને આપણે પછી હા 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 કરી પાછો હશે એટલે હાલડાથી છે ને નીવ સૂઈ જાય એટલે આપણે હાલડું શરૂ કરી દઈએ મોબાઈલમાં એટલે એને સૂ હોય ને તો સૂવે સામે વાળા ભાભી છે ને આ કેસુડાના છે ને ફૂલ આપ્યા છે નીવ ને છે ને ફેસ ઉપર બહુ ફોડલી થઈ ગઈ છે તો કદાચ છે ને ગરમી ની હોય તો છે ને આપણે રોજ હવે આ કેસુડાના ફૂલ થી છે ને નવડાવશું થોડા પલાળી દઈશું અને પછી એનાથી નવડાવશું તો જો અત્યારે પ્લાન છે બનાવવાનું છે પાસ્તા તો જો પાસ્તા આપણે બોઇલ કરવા મૂકી દીધા છે અને કોથમીર ને એવું થોડું ઘણું કઈ સુધારવાનું હતું તો એ બધું સુધાર દીધું છે ને જ્યાં ડબ્બામાં આપણે સ્ટીલનો ડબ્બો હોય તો એમાં રાખીએ અત્યારે પ્લાસ્ટિકનો ડબ્બો ખાલી હતો તો એમાં રાખીને આપણે છે ને મૂકી દઈએ સંદીપ ઘરે છે ને રમાડે છે ને ત્યાં સુધી મારે વેફર લેવા જાવી છે ઉપરના ફ્લોર વેચે છે વેફર બટેકાની વેફર જે આપણે ઘરે બનાવીએ ને તો આ વખતે તો કઈ થાય એમ છે નહીં તો ઉપર જઈને છે ને પેલા હું વેફર લઈ આવું અને કોઈએ કમેન્ટ કરી હતી કે પાયલ જયારે હાઈડવા બધી વસ્તુ લી તો એમ કે તમારું પર્સ લીધું તું એને તો પર્સ પણ લીધું તું સેટ પણ લીધું તો બધી વસ્તુ લીધું તું પણ હું બ્લોગિંગ કરતા ભૂલી ગઈ તો જો આ એ પર્સ છે અને અત્યારે હું યુઝ કરવા મળી છું અને આ મસ્ત છે જો પચરંગી કલર છે એમાં તો અત્યારે છે ને હું એ જ લઈને અત્યારે વેફર લેવા જાઉં છું ને તો મને યાદ આવી ગયું તો મેં તમને કીધું એટલે તો ત્યાં સુધીમાં છે ને આપણે પાસ્તા જોઈ જોઈએ અને પછી જઈએ ચલો એ તો ઉકળે છે થોડોક ધીમો કરી નાખું તો જે આપણી વેફર આપણે લઈ આવ્યા છીએ અને આપણે છે ને પેલા કીધું તું એને પણ પછી હું લેવા જતા ભૂલી ગઈ તો પછી એણે બીજાને આપી દીધી હતી તો ફરીથી એણે બનાવી ને હવે એણે ઓર્ડર બંધ કરી દીધા છે બનાવવાના તો છેલ્લે આપને કિલો આપણીથી થાય એમ હતી નહીં એટલે આપને જો એણે આપી દીધી છે અને આપણે લઈ આવ્યા છીએ તો અત્યારે પાસ્તાની સાથે સાથે બને છે ન્યુનું બધું ફૂડ તો તે જો મખાના રોસ્ટ કરું છું પછી આપણા જે ડ્રાય ફ્રુટ છે એ બધા રોસ્ટ કરીને એનું એકદમ છે ને પાવડર બનાવીને રાખી દઈશું પછી એને ડ્રાયફ્રૂટ શીરો છે એવી રીતે એને બનાવીને હવે તો એનું ફૂડ જમવાનું એનું શરૂ થઈ ગયું છે એટલે એને શીરો ને એવું બધું બનાવીને એને આપીશું એટલે જો અત્યારે છે ને એ પછી એર ટાઈટ કન્ટેનર કે ગમે તે હોય ને એમાં છે ને પાવડર બનાવીને આપણે છે ને મૂકી દઈશું પણ જ્યારે બનાવવું હોય ત્યારે તતત છે ને વાપરવા થાય તો અત્યારે જો એ કામ ચાલુ છે જો મખાના રોસ્ટ કરી દીધા છે ડ્રાય ડ્રાયફ્રૂટ પણ બધા રોસ્ટ ઘીમાં થોડાક કરી નાખ્યા છે હવે છે ને એનો આપણે પાવડર કરી નાખીએ બે વસ્તુ છે ને અલગ અલગ ભરી દઈશું આપણા પાસ્તા રેડી થઈ ગયા છે અને નીવનો પાવડર પણ રેડી થઈ ગયો છે તો જો આ એનો મને લાગે છે થોડો ઘીમાં રોસ્ટ કર્યું ને એટલે આવો એકદમ છે ને ભેગું જેવું થઈ ગયું છૂટો છૂટો નથી થયો કાંઈ વાંધો નહીં અને આ આપણે જો મખાના છે એ બંને છે ને અલગ અલગ છે ને ડબ્બામાં ભરી દઈશું અમારા ફ્રેન્ડના ઘરે બેસવા આવ્યા છીએ અને એમનો છોકરો છે તારું નામ શું છે હે આ જો સ્પંદન છે નામ જો કેટલામાં ભણે છે તું સ્પંદન કેટુ કેટુ કે કેજી ટુ કેટુ તો જો એ ક્યારનો છે ને ફૂટબોલ રમે છે ફૂટબોલનો બહુ શોખ છે તો છોકરાને તો એવા જ શોખ હોય અને છોકરાના સ્ટાન્ડર્ડમાં હજી આપણે કંઈ ખ્યાલ નથી આવતો કારણ કે અમુક સ્કૂલમાં આવી રીતે કહેવાતું હોય એટલે છોકરા એવી રીતે કહેતા હોય કે ટુ કેજી જી ટુ તો અત્યારે જો પાછો બબલ લઈને આવે છે ને એને મમ્મી છે ને બતાવે છે જો કંઈક તો છોકરાનું કંઈક આવું નત નવું આવ્યા જ રાખે અને આપણો નીવ અહીંયા જો એને દૂધ પીવાઈ ગયું છે અને ભાઈએ છે ને હવે ઉકારા શરૂ કર્યા છે આમ તો ગયા ત્યારથી છે ને એ રે જ છે વાંધો નથી આવતો બધું જોયા રાખે છે બેઠો এটাই হস্যুদার <laughs> <laughs> જો નીવ ને રમાડવા જો દિયા આવી છે અમે લોકો નીચે આવ્યા છીએ અને જો દિયા સાયકલ ચલાવે છે ને નીવ ને રમાડે છે નીવ નીવ ને જો નીવ જોયા રાખશે જે આવશે એ આ જો દિયા અમારી બિલ્ડિંગ માં રહી છે હે ને દિયા કેવું હશે નીવ ને સાયકલ માંથી ટીંગાઇ ને બાર નો નીકળવું જેમ એક બાજુ થઈ ગયું કે મન કોક બહાર કાઢે નહીં નહી કેવું શું આયોજન ને અહીંયા હું મારા વ્લોગ નો એન્ડ કરું છું આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ